વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયોની અંદર એટલે કે વિડિયો નંબર 13 માં આપણે શ્વસન વાયુઓની આપલે કેવી રીતે થાય છે અને એના માટે જુદા જુદા પ્રાણીઓ કેવા અંગોનો ઉપયોગ કરે છે એની પ્રાથમિક માહિતી મેળવી. હવે આપણે જોઈએ કે મનુષ્ય શ્વસન કેવી રીતે કરે છે, ઓક્સિજન કેવી રીતે ગ્રહણ કરે છે અને એ ઓક્સિજનનો ઉપયોગ શરીરની અંદર કેવી રીતે થાય છે એનો આપણે થોડો ચાર્ટ દ્વારા અભ્યાસ કરીએ. ત્યાર પછી આપણે આકૃતિ દ્વારા તો અભ્યાસ કરીએ જ છીએ, પણ પહેલા સરળ રીતે સમજવા માટે મનુષ્યના શ્વસન તંત્રનો ચાર્ટ દ્વારા અભ્યાસ કરીએ. તો શ્વસન તંત્રનો પહેલો અંગ છે નસકોરા, જેને આપણે નાસિકા છિદ્ર કહીએ છીએ. નસકોરા જ્યાંથી હવા શરીરની અંદર દાખલ કરવામાં આવે છે, શ્વસન તંત્રમાં હવા દાખલ કરવાનો માર્ગ છે નસકોરા. આપણા નસકોરાની અંદર એક અસ્તર હોય છે જેને આપણે શ્લેષ્મ સ્તર કહીએ, શ્લેષ્મ સ્તર. અને એમાં નાના નાના રોમ, રોમ એટલે સૂક્ષ્મ વાળ હોય છે. હવે એનું કાર્ય શું છે? તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા શ્વાસની અંદર જે વાતાવરણની હવા જાય છે એની સાથે અનેક પ્રકારના ધૂળના રજકણો, ધુમાડાના રજકણો પણ જતા હોય છે આપણા શરીરની અંદર. સૂક્ષ્મ જીવો પણ જતા હોય છે શ્વાસની સાથે. તો આ રોમ છે જે સૂક્ષ્મ વાળ છે આપણા નસકોરામાં રહેલું, એ વાળ એ ધૂળ ધુમાડાના રજકણો સૂક્ષ્મજીવો વગેરેને રોકે છે અને આ રોકવાની ક્રિયાને શ્લેષ્મનું અસ્તર મદદ કરે છે. એટલે શ્લેષ્મ એટલે ચીકણો પદાર્થ જે નાકમાંથી આપણે નીકળે છે, ચીકણો પદાર્થ જેને શ્લેષ્મ કહેવાય, જેમાં પેલા બેક્ટેરિયા ધૂળ ધુમાડાના રજકણો અટવાઈ જાય છે અને ઘન પોપડા સ્વરૂપે અંદર જમા થાય છે. ત્યાર પછી હવા ફેફસામાં દાખલ થાય છે, પણ ફેફસામાં દાખલ થાય ત્યારે ગ્રીવા, ગ્રીવા એટલે ફેફસામાં હવા દાખલ થવાનો માર્ગ. આપણા શ્વાસનળી છે એમાં જ્યારે હવા અંદર જાય છે ત્યારે ફેફસામાં દાખલ થતા પહેલા એક આવી રચના આવે જેને ગ્રીવા કહેવાય, કાસ્થીની બનેલી વલય આકારની રચના આવી રહી છે, કાસ્થીની બનેલી રચના. આપણે હાડકાના બે પ્રકાર જાણીએ છીએ, અસ્થિ અને કાસ્થિ. અસ્થિ શું છે? કઠણ હાડકા. આપણા શરીરમાં આપણે શબ્દ સાંભળીએ છીએ અસ્થિ વિસર્જન, કારણ કે જે વધે એનું વિસર્જન કરવાનું હોય તો વધે કોણ સદૈવ પછી તો કઠણ હાડકા હોય, નરમ હાડકા તો સરકી જવાના, કઠણ હાડકાને અસ્થિ કહેવાય, નરમ હાડકાને કાસ્થિ કહેવાય, વળે તો તૂટે નહીં. તો આ કાસ્થિ જેવા હાડકાની બનેલી વલય આકારની રચના હોય છે, આપણી શ્વાસનળી પૂરી થાય અને ફેફસા શરૂ થાય ત્યાં. ફેફસા બે પોતળી જેવી રચના છે, એક પોતળી આ બાજુ હોય, એક પોતળી આ બાજુ હોય અને ઉપર એ માર્ગ ભેગો થઈ ગયો, ત્યાં કાસ્થિની બનેલી વલય આકારની રચના હોય છે અને એની ઉપર એક ઢાંકણ હોય છે. એ ઢાંકણ છે ને એ શ્વસન તંત્ર ખોલવા અને બંધ થવાની ક્રિયા સાથે જોડાયેલ છે. કારણ કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે ખોરાક શ્વાસનળીમાં ન રહેલો જાય ત્યારે એ રચના બંધ થઈ જાય અને શ્વાસ લઈએ ત્યારે શ્વસન તંત્ર આપણું એ કાસ્થિની રચના ખુલે છે. ત્યાર પછી હવા ફેફસામાં દાખલ થાય. હવે ફેફસાની અંદર આપણી શ્વાસનળી અનેક નાની નાની શાખાઓમાં, બે ફેફસામાં વિભાજિત થઈ જાય. પાઠ્યપુસ્તકમાં આકૃતિનું નિરીક્ષણ કરજો. એ શ્વાસનળી અનેક, પહેલા બે શાખામાં વિભાજિત થાય અને બે શાખા પછી અનેક શાખાઓમાં, બે ફેફસામાં વિભાજિત થઈ જાય અને દરેક શ્વાસનળીના છેડે શ્વાસનળી પછી બે શ્વાસવાહિની બે ભાગ પડે અને એ અનેક શાખાઓમાં વિભાજિત થઈ જાય બંને ફેફસાની અંદર. આ શ્વાસ વાહિકા કહેવાય, શ્વાસ વાહિકા.
नानी सूक्ष्म नलिका बनी जाए वायु का वहन नहीं श्वास वाहिका અને શ્વાસ વાહિકાના છેડે સ્નાયુની બનેલી ફુગ્ગા જેવી રચના હોય દરેક આવી લાખો શ્વાસ વાહિકાઓ હોય બંને ફેફસાની અંદર અને દરેકના છેડે એક સ્નાયુની બનેલી ફુગ્ગા જેવી રચના હોય છે જેને વાયુકોષ્ઠ કહેવાય આ ફુગ્ગા જેવી રચનાને કહેવાય વાયુકોષ્ઠ આ વાયુકોષ્ઠ છે એ આપણા શ્વસન તંત્રનો અંતિમ છેડો શ્વાસ નસકોરા દ્વારા લેવામાં આવે શ્વાસ નળીમાં જાય શ્વાસ વાહિનીમાં જાય બે શાખામાં શ્વાસ વાહિની પછી અનેક શાખામાં વિભાજિત થાય બંને ફેફસામાં એને શ્વાસ વાહિકા કહેવાય અને શ્વાસ વાહિકાના છેડે સ્નાયુની બનેલી ફુગ્ગા જેવી રચના હોય જેને વાયુકોષ્ઠ હવે જ્યારે શ્વાસ નળી પૂરી શ્વાસ વાહિકા પૂરી થાય ત્યાં વાયુકોષ્ઠ જે હોય એ કોલિનની રચના હોય અંદર ખાલી પડે એટલે અહીંથી આવેલો ઓક્સિજન વાયુકોષ્ઠમાં જાય વાયુકોષ્ઠની આસપાસ અનેક રુધિર કેશિકા કેશિકા એટલે કે વાળ જેવી પાતળી રુધિર વાહિની વાયુકોષ્ઠની આસપાસ આ વાયુકોષ્ઠ એની આસપાસ આવી અનેક રુધિર કેશિકાઓ હોય અને આ રુધિર કેશિકાઓ ભેગી થાય અને રુધિર વાહિની બને એટલે શ્વાસનળી મારફતે આવેલો વાયુ વાયુકોષ્ઠમાં દાખલ થાય અને વાયુકોષ્ઠની આસપાસ રહેલી રુધિર કેશિકાઓ એ ઓક્સિજનને રુધિરમાં ફેરવે છે કારણ કે રુધિર કેશિકામાં રુધિર હોય એટલે રુધિર કેશિકામાં ઓક્સિજન ભળી જાય રુધિરની સાથે એ ઓક્સિજન સંપૂર્ણ શરીરની અંદર વિવિધ જૈવિક ક્રિયાઓમાં વપરાય કોષોની અંદર અને રુધિર મારફતે આવેલો કાર્બન ડાયોક્સાઈડ જ્યારે જ્યારે વાયુકોષ્ઠમાં રહેલો ઓક્સિજન રુધિરમાં ભળે ને એ જ સમયે રુધિરમાં આવેલો કાર્બન ડાયોક્સાઈડ કારણ કે કોષોની અંદર જે ક્રિયા થાય ત્યારે કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્ન થયો હોય અને એ ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઈડ કોષોમાંથી રુધિરમાં ભળે અને રુધિર વાહિની મારફતે ફેફસામાં આવે વાયુકોષ્ઠની આસપાસની રુધિર કેશિકામાં આવે અને રુધિર કેશિકામાંથી એ કાર્બન ડાયોક્સાઈડ વાયુકોષ્ઠમાં આવી જાય એટલે કાર્બન ડાયોક્સાઈડ વાયુકોષ્ઠમાં આવે અને વાયુકોષ્ઠમાં રહેલો ઓક્સિજન રુધિર કેશિકાના રુધિરમાં ભળે એટલે આવી રીતે વાયુકોષ્ઠ દ્વારા રુધિરની સાથે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ લે થાય છે ફરી વાર જોઈએ આખી પ્રક્રિયા શું થાય છે નસકોરા દ્વારા શ્વાસ લઈએ ત્યારે નસકોરાની અંદર સૂક્ષ્મ રોમ શ્લેષ્મ સ્તર હોય સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મ સ્તર વાયુમાં રહેલા વિવિધ રજકણો બેક્ટેરિયા ધુમાડા ધૂળના કણોને અટવે રોકી અને શ્વસન તંત્રમાં જતા અટકાવે ત્યાર પછી જે કાસ્થીની બનેલી રચના છે વલયાકારની એના મારફતે જેને આપણે ગ્રીવા કહીએ એના મારફતે ફેફસામાં હવા દાખલ થાય ફેફસાની અંદર શ્વાસવાહિની અનેક રુધિર શ્વાસવાહિકામાં વિભાજિત હોય દરેક શ્વાસવાહિકાના છેડે ફુગ્ગા જેવી રચના સ્નાયુની બનેલી હોય જેને વાયુકોષ્ઠ કહેવાય એટલે શ્વાસમાં લીધેલો ઓક્સિજન વાયુકોષ્ઠમાં આવે વાયુકોષ્ઠની આસપાસ રુધિર કેશિકાઓમાં રુધિર હોય વાયુકોષ્ઠમાં રહેલો ઓક્સિજન રુધિર કેશિકાના રુધિરમાં ભળી જાય અને અંગ તરફ જતો રહે અંગ તરફથી આવેલો કાર્બન ડાયોક્સાઈડ વાયુ રુધિર કેશિકામાંથી વાયુકોષ્ઠમાં આવી જાય અને ઉચ્છવાસમાં શરીરની બહાર નીકળી જાય આવી રીતે આપણે શ્વાસોચ્છવાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ છીએ ગ્રહણ કરેલો ઓક્સિજન પ્રત્યેક કોષો સુધી પહોંચે રુધિર મારફતે કોષોની અંદર જૈવિક ક્રિયાઓ થાય એ આપણે જાણ્યું છે જે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા થાય એ
એમ પ્રાણીઓની અંદર કોષોની અંદર કણાભસૂત્રમાં જે ઉર્જા મુક્ત થવાની ક્રિયા થાય એ દરમિયાન ઓક્સિજન વપરાય જાય શ્વાસમાં ગયેલો અને ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ ફરી ઉચ્છવાસમાં બહાર આવે છે આવી રીતે મનુષ્યનું શ્વસન તંત્ર કાર્ય કરે છે ઘણી વખત આપણે ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એવો અનુભવ કરીએ છીએ એવું શા માટે થાય જો કોઈ વ્યક્તિને ધૂમ્રપાન એટલે કે બીડી અથવા સિગારેટ પીવાનું વ્યસન હોય તો શું થાય છે તો કે જ્યારે વ્યક્તિ બીડી અથવા સિગારેટ પીવે છે ત્યારે એ શ્વસન તંત્રમાં વાયુ જાય છે હવે એ વાયુ ધુમાડા સાથે જાય કારણ કે બીડી અથવા સિગારેટનો ધુમાડો આપણા શ્વસન તંત્રના વાયુકોષ સુધી જ જાય છે વાયુકોષથી આગળ ધુમાડો રુધિરમાં ભળી શકે નહીં કારણ કે રુધિર કેશિકા એકદમ સૂક્ષ્મ છે એમાંથી ગળાઈને જતો ઓક્સિજન કોઈ બીજા વાયુને અંદર જવા દે નહીં એટલે ધુમાડો છે એ વાયુકોષમાં જમા થતો જાય પ્રવાહી સાથે ભળીને અને અંતે વાયુકોષની સપાટીની કાર્યક્ષમતાને ઘટાડી દે છે એટલે એવા વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે ગમે તેટલો શ્વાસ લે પણ શ્વાસમાં ગયેલો ઓક્સિજન રુધિરમાં ભળતો નથી અને રુધિરમાં ઓક્સિજનની ખામી સર્જાય છે આવા વ્યક્તિ દમના દર્દી બને છે શ્વાસ ચડવો શ્વાસ લેવામાં તકલીફ પડવી ત્યારે એના માટે કેન્સરનું પણ કારણ બને છે એટલે આ થાય આપણા શ્વસન તંત્રની વાત નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મનુષ્યના રુધિરાભિસરણ તંત્રની ચર્ચા કરવાની છે કે જે મનુષ્યની અંદર આપણે આમાં જોયું કે ઓક્સિજન રુધિરમાં તો ભળી જાય પછી એ રુધિર શરીરના વિવિધ ભાગોમાં કેવી રીતે વહન પામે છે હૃદયમાં તો એનો આપણે અભ્યાસ કરવાનો છે થેન્ક યુ